ગેનીબેન ઠાકોર. આ નામ સાંભળતા જ સૌ કોઈના કાન સરવા થઈ જાય છે. આ એ નામ છે જેણે 4 જૂને ઇતિહાસ રચી દીધો. લોકસભાની 73મી ચૂંટણીમાં ભાજપને બધી 26 બેઠક જીતતા રોકી દીધા. આ વાત તો જગજાહેર છે. ગેનીબેને વાવ અને બનાસકાંઠામાં ઘણા સેવા કાર્યો કર્યા છે અને ખાસ ચૂંટણી સમયે જો ગેનીબેન કોઈ મુદ્દાથી ઉભરી આવ્યા હોય તો એ હતો બેનનું મામેરું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૂંટણી પૂરી થઈ અને ગેનીબેન પહોંચી ગયા બનાસકાંઠાના લોકોનો આભાર માનવા અને જેમણે બેનનું મામેરું ભર્યું હતું તેનું ઋણ ચૂકવવા. ગેનીબેને જે બનાસના લોકોને વાયદો કર્યો હતો કે હું જીતીને આવીશ અને તમને માતર ખવડાવવા આવીશ, અને તેઓ માતર ખવડાવવા પહોંચી પણ ગયા. આ તમે ગેનીબેનને સાંભળો. પહેલા જ્યારે મારા બાબલા અશોકના લગ્ન કર્યા અને હું અભાસના મામેરું જમાડવા ગઈ, એ દિવસે માતા માતા ઘોડો ઉપાડ્યો હતો અને બીજો આજે આ થરાદ મુકામે તમને બધાને માતર ખવડાવવા માટે આવી અને ઘોડો માથા માથે ઉપાડી અને એક આપણી સંસ્કૃતિની જે પરંપરા છે એ જાળવી રાખી વાયદો આપ્યો હતો કે મામેરાની માતર ખવડાવવા માટે આવીશ. અને મામેરાની માતર ખવડાવવાની શરૂઆત પણ સમગ્ર બનાસકાંઠામાં આ થરાદ તાલુકાની પાસે કરી. આ તમે સાંભળ્યા ગેનીબેનને. હવે જે પીઢ કોંગ્રેસી નેતાઓ હતા જે ચૂંટણી સમયે પક્ષ પલટો કરી ભાજપમાં ગયા હતા તેના પર ગેનીબેને શું કહ્યું એ પણ સાંભળીએ. પરિવાર મોટો હોય અને મને ચૂંટણી લડતી હતી, રાજીનામા પડતા હતા, આ બધા તાયફા થતા હતા, પાણીથી સોટી બળ કરતા હતા, એટલે થોડુંક એવું દુઃખ લાગતું હતું કે જેના માટે મારો સમાજ હોમાઈ ગયો, હું હોમાઈ ગઈ, કોંગ્રેસ પાર્ટી હોમાઈ ગઈ, કદાચ સંજમાઈ સંજોગે પક્ષ પલટો કરવો પડે. પણ જેની પરાકાષ્ઠ વટાવવાની હોય, પરાકાષ્ઠ ન વટાવી હોત તોય ક્યાંક અમને એમ લાગો કે અમે ભૂતકાળની અંદર એમના માટે હોમાઈ ગયા ને, તો હાથ નથી વટાવી એટલો અમને રાજીપો પણ રોત. પણ હું અભિનંદન આપું છું બનાસકાંઠાની જનતાને, તમને બધાને, કે તમે જે વટ રાખ્યો છે અને તમે જે કામ કર્યું છે એ બધા તૂટીને પડ્યા હતા અને આજથી દાઉદ એટલા દાતાર્યા, પણ કોઈ વગર ઊભું ના રહેવાનું અને સમગ્ર ગુજરાતની અંદર તિરંગો રહેવાયો તો એ બનાસકાંઠાની જનતાએ તમે બધી કરાયો છે. હવે એમને થતું હોય કે આવું ના કર્યું હોત તો સારું એમ, કંટાળા લગા હરાઈ જ નાખો. હું લડું છું એમ કે મારી આબરૂ થાય છે, અરે આપણા મતદારોને આગેવાનો એમ કે તમારી છે 52 ગેટની ધગા, તમે લડતા તાર તો આલ્યા ના ને, હવે લડશો તારે આપશો. આ લડાયને નહીં, આ બનાસકાંઠા તો કાંઈ લેવા દેવા નથી. અત્યારે તમારી આબરૂ ચાલે, તમે લડો, એટલે અમે ભૂતકાળમાં હતા ને ભવિષ્યમાં રહેશું, આવા બધાને જવાબ આપવા પડ્યા કે ના આપવા પડ્યા. અને આ તો કેવું અમારી આબરૂ થાય છે, પણ ચાલે ચૂંટણી રેખાબેન લડે, અહીં આપણે ત્યાં પાટણમાંથી આવીને લડે, અને આ આપણે બનાસકાંઠાવાળા કે અમારી આબરૂ થાય છે, પણ તમારે ચાચી જાય આબરૂ એમ, તમારે શું સંબંધ છે, શું આબરૂ થાય છે. મેં કીધું એ પ્રમાણે સ્વાર્થને કશું દેખાય નહીં. એમ આપણા જેટલા પણ ગુજરાતની અંદર કોંગ્રેસના આગેવાનો ગયા એ બધા જાગ્યા ત્યાં, ક્યાંક થોડા ઘણા પ્રમાણમાં ક્યાંક ફાવટ પડ્યો હશે, પણ એ પૈકીનો ફાવટ બનાસકાંઠાની જનતાએ નથી પડવા દીધો. બનાસકાંઠાની જનતાનો કોંગ્રેસ પાર્ટી અને અમે બધા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.